नमस्कार खेडूत मित्रों, स्वागत है तमारू आपनी यूट्यूब चैनल ट्रेक्टर वालों खेडूत नी अंदर। तो खेडूत मित्रों, आज आपणे एनवीटी थ्रेसर जम्बो थ्रेसर नी वात करवाना छे वीडियो नी अंदर, एटले के आने टोकरी मॉडल पण कहेवामां आवे छे। तो खेडूत मित्रों, आ वीडियो नी अंदर एनवीटी जम्बो थ्रेसरना विषे बधी ज माहिती आपवामां आवशे। जेम के एनी अंदर 2021 मॉडलनी अंदर क्या क्या फेरफार करवामां आवे छे अने शू किंमत छे तेनी विषे बधी ज माहिती आपवामां आवशे। तो खेडूत मित्रों, वीडियो ने लास्ट सुधी जोता रहेजो, अने जो तमे आपणी चेनल पर पहली वक्त आव्या छो तो चेनल ने सब्सक्राइब पण करी दो, जेथी करीने तमने आवनारा वीडियोनी नोटिफिकेशन मळी जाय। तो चालो खेडूत मित्रों, वीडियो ने शुरू करिए। तो खेडूत मित्रों, आज टोकरी मॉडल थ्रेसर तमने देखाय छे ए एनवीटी कंपनी नू छे, जे हरियाणा नी अंदर बने छे। अहीं जोई लो तमे, अने आ हरियाणा नी कंपनी छे एनवीटी थ्रेसर, न्यू विश्वकर्मा एग्रीकल्चर अहीं लखेलू छे तेनू कंपनी नू नाम। अने आ थ्रेसर नी वात करिए तो एनी जो खास वात करिए कि आनी अंदर कया कया नवा फीचर्स छे, तो अहीं तमने बतावी दऊं कि अहीं आ थ्रेसरनी अंदर त्रण पुली आपेली छे, एटले के त्रण अलग अलग पाक एनी अंदर लई शकाय छे। जे बाकीना टोकरी मॉडल छे एनी अंदर बे ज पुली आपेली होय छे, आनी अंदर त्रण पुली आपेली छे। अने बीजी वात करिए तो आ एक जे फीचर्स छे એ કોઈપણ થ્રેસરની અંદર નથી આવતું। જોઈ લો તમે, અહીંયાથી એક પટ્ટો લીધેલો છે અને આ પુલીની અંદર આ એક જે શાફ્ટિંગ છે એનું શું કામ છે હું તમને બતાવી દઉં છું કે આની અંદર એક ચકેડું ફરે છે અને એ જે અંદર કટરમાંથી માલ જે નીચે પડે છે એને અંદર ધકેલવાનું કામ કરે છે, જેનાથી આપણો માલ અંદર પડી રહેતો નથી, ફસાઈ રહેતો નથી અને એ સહેલાઈથી આગળ ધકેલાઈ જાય છે, જુઓ। તો ખેડૂત મિત્રો, આ જે શાફ્ટિંગની ઉપર પટ્ટીઓ લગાવેલી દેખાય છે એનાથી માલ નીચે પડ્યા પછી આસાનીથી ધકેલાઈ જાય છે, ભરાઈ રહેતો નથી। અને આગળ વાત કરીએ તો એની અહીંયા ચેન આપી દીધી છે અને સ્ટેશનની અંદર જો તમને આ પટ્ટા ખોલવા હોય અહીંયા તો અહીંયા આ પ્રકારની નટ આપી દીધી છે, જેથી તમે હાથથી ફેવરીને આ જે પૂરો ભાગ દેખાય એ ખોલી શકો છો અહીંયાથી। અને આગળ વાત કરીએ તો અહીંયાથી કોઈ પણ માલ થ્રેસરમાં નાખવો હોય તો એ નાખવા માટે અહીંયા સિસ્ટમ આપેલી છે, થ્રેસર ઉપર ચડવા માટે સીડી પણ આપેલી છે, અહીંયા એક ટૂલબોક્સ આપ્યું છે, પેલી બાજુ બીજું ટૂલબોક્સ પણ આપેલું છે અને આ એનું એલિવેટર છે, અહીંયાથી દાણા પડે એને ટ્રોલીમાં લઈ જવા માટે એલિવેટર આપેલું છે અને અહીંયાથી આ સિસ્ટમ આપેલી છે, જે અહીંયાથી તમે ખોલી દો એટલે આ ભાગ અહીંયા આડો થઈ જાય છે અને એને દાણા નીચે લેવા હોય તો પણ લઈ શકાય છે। અને ખેડૂત મિત્રો, આ જે સિસ્ટમ છે જે બીજા કોઈપણ થ્રેસરની અંદર નથી આવતી, અહીંયા તમને બતાવી દઉં કે આની અંદર આ પ્રકારની પતરાની એક પ્લેટ આપેલી છે, અહીંયા તમને દેખાય છે એક આ દેખાય છે અને આ બીજી દેખાય છે। આનું કામ શું છે કે અંદર જે અંદર મોટો હોલ દેખાય છે તમને, આ પતરું ઊંચું કરવાથી એ મોટો હોલ પુરાઈ જાય છે અને આ જે પંખા દેખાય અંદર એ કોઈપણ પાક ઉઠાવવાનું કામ કરતા હોય એની સ્પીડ કંટ્રોલ કરવાનું કામ એનું છે। તો ત્યાં તમને બે લીવર દેખાતા છે, એ બંને લીવર એનું સેટિંગ કરવા માટે આપેલા છે, હવાનું સેટિંગ કરવા માટે। ખેડૂત મિત્રો, એનવીટી થ્રેસરની અંદર એક નવું જ ફીચર આપેલું છે જે બીજા કોઈપણ થ્રેસરની અંદર નથી, એટલે કે અહીંયા જે આ જે બે ભૂંગળા દેખાય છે થ્રેસરમાંથી કચરો બહાર નીકળવા માટે છે અને આ ભૂંગળું દેખાય છે એનું કામ એ છે કે અહીંયાથી કોઈપણ માલ આવે એ અહીંયા ઉપાડવાનું કામ કરે છે, એટલે કે માલ સાફ કરવાનું કામ કરે છે। અને અહીંયા જે આ ભૂંગળું તમે ખોલી દો તો એની અંદરથી કોઈપણ જે કચરો હોય એ મોટાભાગનો કચરો આ ભૂંગળાને ભેગી દેવાથી ઉપર થઈને પાછો અંદર કટરમાં જતો રહે છે।
एनवीटी नु मेन फीचर छे ए डबल फेन छे। अहींया जुओ तमे डबल फेन आपेलो छे। आ जे आगळनो भाग होय छे एटले के जे मेन हवानु जे फूंकनु काम करे छे एनो जे पट्टो अहींया आपेलो छे अने आ जे बे भूंगळा देखाय छे एनो पट्टो अहींया आपेलो छे એ મેન શાફ્ટિંગ ઉપર ફરે છે એટલે કે બંનેની સ્પીડ અલગ અલગ કરી શકો છો તમે એટલે કે દાણાની હવા અને કોરાની હવા બંનેની અલગ અલગ સ્પીડ તમે કરી શકો છો જેનાથી તમારો માલ ખૂબ જ ચોખ્ખો નીકળશે અને ઉડવાનો પ્રોબ્લેમ પણ નહીં રહે। તો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા વરમ આપેલું છે અને વરમની અંદર બે પ્રકારની સિસ્ટમ આપેલી છે। સૌથી ઉપરની જાળી એની અંદરથી કોઈ પણ માલ અહીંયા પડે એ બહાર નીકળી જાય છે અને બીજા નંબરની જાળી નીચેની છે એ જાળી એ જાળીની અંદરથી કોઈ પણ માલ અહીંયા આવે છે અને અહીંયાથી વરમની અંદર જતો રહે છે અને સૌથી નીચે લાસ્ટ જાળી આવે છે એની અંદરથી માલ અહીંયા આવી જાય છે અને અહીંયાથી ફિલ્ટર થઈને પાછો તમારા ટ્રોલીની અંદર જતો રહે છે। તો ખેડૂત મિત્રો આ પ્રકારની કંઈક સિસ્ટમ આપેલી છે। ખેડૂત મિત્રો આ થ્રેસર તમને બહુચરાજીની અંદર જોવા મળી જશે। બહુચરાજીની અંદર તમને નવી એજન્સી ખુલેલી છે ત્યાં તમને આ થ્રેસર જોવા મળી જશે અને જે ભાઈઓ વિસનગરની નજીક રહેતા હોય એ આ નંબર પર ફોન કરી શકે છે અને વિસનગરમાં પણ પરમ થ્રેસરમાં આ થ્રેસરની એજન્સી પણ ત્યાં જોવા મળી જશે અને ત્યાંથી પણ આ થ્રેસર તમને મળી શકે છે। અને ખેડૂત મિત્રો આ થ્રેસરની કિંમતની વાત કરીએ તો 4 લાખ અને 30 હજારની આજુબાજુ આ થ્રેસર તમને મળી શકે છે। ખેડૂત મિત્રો કિંમત થોડી વધઘટ હોઈ શકે છે। ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો આ થ્રેસરની અંદર જેટલા પણ ગ્રીસિંગ પોઈન્ટ છે એને આ પ્રકારની નોઝલ આપીને એક પાઇપ દ્વારા અહીંયા કનેક્ટ કરેલું છે જેથી કરીને તમારે ગ્રીસ કરવું હોય તો અહીંયા ગ્રીસ કરો એટલે આ બેરિંગની અંદર ગ્રીસ થઈ જાય છે। એટલે એનો ફાયદો શું છે કે આ પ્રકારની ઓકવર્ડ નિપલ હોય એટલે કે અહીંયા જો તમારે ગ્રીસ કરવું હોય તો અહીંયા નિપલ સેટ નથી થઈ શકતી કારણ કે જે તમારો પંપ હોય એ અહીંયા ભરાવવાની મુશ્કેલી પડે એટલે અહીંયાથી એક પાઇપ જાય છે અને એ પાઇપ અહીંયા આવી જાય છે જેથી કરીને તમારે જો હેન્ડલવાળો પંપ હોય તો અહીંયા સીધો ભરાવવો હોય તો અહીંયા ભરાવી શકાય છે। આ જે એક મોટો ફાયદો છે એનો। અને જો તમારે કટર જો સેટિંગ કરવી હોય અંદરની કટર તો અહીંયા બે પ્રકારનું સેટિંગ આપેલું છે અહીંયાથી પણ તમે કટર સેટિંગ કરી શકો છો અને અહીંયાથી પણ કરી શકો છો। તો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો આ થ્રેસરની અંદર પાછળથી માલ ઓરાવવાનો રહે છે અને આ જે તમને દંડો દેખાય છે એનાથી એ દંડો ઊંચો કરો તો આ ડ્રમ ફરતું બંધ થઈ જાય છે અને તમારો માલ લીલો હોય તો ટ્રેક્ટર ઉપર લોડ પડતો નથી। અને આની અંદર આ પ્રકારના રોલા આપેલા છે, જુઓ આ પ્રકારના રોલા કંઈક આપેલા છે અને આ જે ટોકરી છે એ 42 ઇંચની છે। આની અંદર તમને અલગ અલગ મોડલ જોવા મળી શકે છે, એ પ્રમાણે કિંમત વધઘટ હોઈ શકે છે। આ મોડલ 42 ઇંચનું છે, આની અંદર 45, 48 એ પ્રકારના અલગ અલગ મોડલ આવે છે અને સૌથી ઉપર જે તમને દેખાય છે એની અંદર તમે કોઈ પણ પાક વધેલો ઘટેલો હોય દાણા એ અંદર નાખી શકો છો જે ચલાવીને ફરીથી આગળ જતું રહે છે। તો ખેડૂત મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો જેથી કરીને તમને વિડીયો મળતા રહે અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।